લિટમસ પેપર વડે એસિડ અને બેઇઝની ઓળખની પ્રક્રિયા આપણે જાણી જો એસિડ અને બેઇઝ બંને ભેગા કરીએ તો શું થાય તે જોઈએ સૌ પ્રથમ આપણે એસિડ અને બેઇઝ એક કસનળીમાં લેશું પહેલાં ચકાસી લઈએ એસિડ અને બેઇઝ લિટમસ પેપર વડે ચકાસીએ છીએ સૌ જાણો છો એમ એસિડની લાલ લિટમસ પર કોઈ અસર થતી નથી ભૂરા લિંટ પ્લસ પેપરને એસિડમાં ડૂબાડવામાં આવે તો એ લાલ રંગ ધારણ કરે છે જે તમે જોઈ શકો છો એટલે આ બીકરમાં એસિડ ભરેલો છે અહીંયા બીજું બીકર છે તેમાં લાલ લિંટ પ્લસ પેપર બોળી જોઈએ આ લિટમસ પેપર છે એ ભૂરું બને છે જેથી આ પાત્રમાં બેઝ છે એવું ફલિત થાય હવે બંનેને આપણે ભેગા કરવા છે તે માટે આપણે એસિડને એક કસનળીમાં લઈએ ત્યારબાદ આ એસિડની અંદર સૂચક તરીકે થેલિન ઉમેરીએ હિનોલ્થેલિનના બેથી ત્રણ ટીપાં આ કસનળીમાં નાખીએ છીએ હવે આ કસનળીમાં બેઝ ઉમેરીએ છીએ તમે જુઓ તો અહીંયા જે કલર વિહીન એસિડ હતો તેમાં થોડો ગુલાબી કલર જોવા મળે છે મિક્સ કરતા જઈએ ફરી પાછો બેઝ ઉમેરીએ તમે ગુલાબી કલર સ્પષ્ટ જોઈ શકો છો બનેને મિક્સ કરતાં આ ગુલાબી કલર છે એ અદૃશ્ય થતો જોવા મળે છે આ રીતે ધીમે ધીમે બેઝ ઉમેરતા જઈએ હવે તમે જુઓ તો આ એસિડમાંનો ગુલાબી કલર છે એ અદૃશ્ય થતો નથી અહીંયા ફરી પાછા એસિડના બેથી ત્રણ ટીપા નાખીએ અને મિક્સ કરીને જોઈએ આ પ્રમાણે ધીમે ધીમે ફરી પાછો એ ગુલાબી કલર એ અદ્રશ્ય થતો જોવા મળશે આ રીતે જ્યાં સુધી સંપૂર્ણપણે આ ગુલાબી કલર અદ્રશ્ય થાય ત્યાં સુધી એસિડ ઉમેરતા રહીએ તમે જુઓ તો બધો જ ગુલાબી કલર છે એ અદ્રશ્ય થતો જોવા મળે છે જ્યારે બધો જ ગુલાબી કલર અદ્રશ્ય થાય ત્યારે એવું કહી શકાય કે અહીંયા એસિડ અને બેઝ એ બંનેનું પ્રમાણ સરખું છે અથવા તો આ બંને ન્યુટ્રલાઇઝ થયા છે એટલે કે તટસ્થ પ્રવાહી બન્યું છે આ તટસ્થ પ્રવાહી બનાવવાની પ્રક્રિયા એટલે તટસ્થીકરણ કહેવાય અહીંયા એસિડ અને બૈઝ એ બંને સાથે મેળવીએ તો બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને આ રાસાયણિક પ્રક્રિયાને અંતે આપણને ક્ષાર અને પાણી મળે છે સાથે તમે જ્યારે આ કસનળીને અડકશો તો એવું અનુભવશો કે આ કસનળી માં ઉષ્મા ઉત્પન્ન થઈ હોય એટલે કે ગરમ હોય એવું જણાશે એટલે કે જ્યારે તટસ્થીકરણની પ્રક્રિયામાં એસિડ અને બેઇઝ દ્વારા ક્ષાર અને પાણી બને છે ત્યારે સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય છે અહીંયા આ પ્રક્રિયામાં આપણે લીધેલો એસિડ એ હાઇડ્રોક્લોરિક એસિડ હતો અને બેઇઝ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધેલો હતો આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને તટસ્થ પ્રવાહી બન્યું છે આ પ્રક્રિયા છે તટસ્થીકરણની પ્રક્રિયા એ પ્રક્રિયાને આપણે સૂચક દ્વારા ચકાસી શકીએ છીએ સૂચક તરીકે આપણે ફિનોલ્થેલિન લીધેલું હતું હવે આપણે જે તટસ્થ પ્રવાહી બનાવેલું છે એ પ્રવાહીને આપણે લિટમસ પેપર વડે ફરી ચકાસી જોઈએ તો અહીંયા આપણે બંને લિટમસની કસોટી કરીએ તો લાલ લિટમસ પર શું અસર થાય છે તે જોઈએ અહીંયા જોવા મળે છે કે લાલ લિટમસ પેપર ઉપર કોઈ પ્રકારની અસર થતી નથી એનો રંગ બદલાતો નથી એ જ રીતે ભૂરા લિટમસ પેપર ઉપર પણ આપણે અસર ચકાસી જોઈએ અહીંયા ભૂરું લિટમસ પેપર છે એનો રંગ પણ બદલાતો નથી એટલે કે આ કસનડીની અંદર ન તો એસિડ છે ન તો બેસ છે અહીંયા આ કસનળીમાં તટસ્થ પ્રવાહી છે આ સમગ્ર પ્રક્રિયાને તટસ્થીકરણ કહીશું